नमस्कार विद्यार्थी मित्रों, બાળકો આજે આપણે હિન્દીમાં શું શીખીશું? હિન્દીમાં પાઠ 8 આપણે પાઠ 7 શીખી ગયા, એટલે આપણે પાઠ 8 ના શબ્દો શીખીશું. અહીંયા મેં ગુજરાતી શબ્દો લખેલા છે, તેનું આપણે હિન્દી કરીશું. તો બાળકો, પહેલું છે ઢીંગલી. તો ઢીંગલીને હિન્દીમાં શું કહેવાય? તો કે ગુડિયા. શું કહેવાશે? ગુડિયા. બરાબર. પછી છે છોડ. તો છોડને હિન્દીમાં શું કહેવાય? તો કે પૌધા. શું કહેવાય? પૌધા. બરાબર. પછી હથોડા. તો હથોડા હિન્દીમાં શું કહેવાય? હથોડા. અહીંયા લખીશું હથોડા. પછી છે સાપ. સાપને હિન્દીમાં શું કહેવાય? સાપ જ કહેવાય, પણ માથે એમાં હિન્દીમાં ચંદ્ર આકાર આવે. બરાબર. એટલું યાદ રાખવાનું. પછી વાછરડું. તો વાછરડાને હિન્દીમાં શું કહેવાય? તો કે બછડા. શું કહેવાય? બછડા. બરાબર. પછી છે ચમચી. તો ચમચીને હિન્દીમાં શું કહેવાય? તો કે ચમ્મચ. શું કહેવાય? ચમ્મચ. બરાબર. પછી એ રીતે છે ઋષિ. તો ઋષિને હિન્દીમાં ઋષિ જ કહેવાય. તો અહીંયા લખીશું ઋષિ. પછી છે પતંગિયું. તો પતંગિયાને હિન્દીમાં શું કહેવાય? તિતલી. તો અહીંયા લખીશું તિતલી. બરાબર. પછી છે કલમ. તો કલમને હિન્દીમાં કલમ જ કહેવાય. તો અહીંયા લખીશું કલમ. બરાબર. પછી છે ઈશ્વર. ઈશ્વરને હિન્દીમાં શું કહેવાય? ઈશ્વર. પણ કઈ રીતે લખાય એ જુઓ તમે. પછી છે કાચબો. તો કાચબાને શું કહેવાય? કછુ. આ તો અહીંયા લખીશું કછુઆ. પછી છે મકાન. મકાનને શું કહેવાય? ઈમારત. શું કહેવાય? ઈમારત. બાળકો, હવે આપણે તેનું રિવિઝન કરીશું. જો ગુડિયા એટલે ઢીંગલી, પૌધા એટલે છોડ, હથોડા એટલે હથોડા, સાપ એટલે સાપ, બછડા એટલે વાછરડું, ચમ્મચ એટલે ચમચી, ઋષિ એટલે ઋષિ, તિતલી એટલે પતંગિયું, કલમ એટલે કલમ, ઈશ્વર એટલે ઈશ્વર, કછુઆ એટલે કાચબો, ઈમારત એટલે મકાન. તો બાળકો, આ રીતે તમારે આ શબ્દોનું ઘરે રિવિઝન કરવું અને એની પ્રેક્ટિસ